ఏం చేసేసా అప్పుడు నాగలు థాళీ તૈયાર કરી નાખી છે જય માતાજી યુટ્યુબ ફેમિલીને બધાને જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં તો પહેલા તો બધાને શીતળા સાતમની શુભકામના આપું છું અને આજે છે શીતળા સાતમ એટલે જો આપણે મસ્તીના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે એવી અને બધું ઘરનું હોતક કામ થઈને કરી નાખ્યું છે અને આપણે જવાનું છે આ શીતળામાંને જારવા તો હાલો તો અમારા વિડીયામાં કન્ટિન્યુ રહેજો વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલમાં નવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો આ અમારા બા કુલર બનાવે છે અને પછી જવાનું છે શીતળામાંને જારવા તૈયારી થવા માંડી છે કુલર બનાવે છે પેલી બેન જોવે છે હા જોશો દીપાલી બેન નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે વેલા જાગી ગયા બે ગયા છે બા કુલર બનાવે બેઠા છે જોવે છે કેમ કુલર બનાવે છે કુલર બની જાય પછી નાગલા ને એવું બનાવવાનું છે પછી જવાનું છે ચિત્રાઈમાં કુલર તો બની ગઈ કાદીપાલી અને હવે નાગલા બનાવવાનું ચાલુ કરી દીધું છે કોને મોહિતભાઈ ઓતા આવ્યા છે જોવા કે હું બનાવે છે સોનું કઈકી ની કા જોવા આવ્યો છો ને જો અત્યારમાં મસ્તી નો નાઈ ધોન તૈયાર થઈ ગયો છે મામા ને ઘર નથી જવાનું મેડમ જવાનું કુંડલા તો આમાં મોહિતભાઈ ની કુંડલા મેડમ જવાના છે અને માયુ બેન ક્યાં જવાના છે આ સાંજો નઈ મૂકી દે આમ શું માર હામું જો માર હામું જો તમે ક્યાં મેડમ જવાના છો કુંડલા કે તમારે ક્યાં જવું દીપાલી બેન મેડમ વાક્ય મેળો ભરાય છે જો વાટું બનાવવા મળ્યા છે અને આગળ આપણે થાળી આખી મસ્ત ની તૈયાર કરી નાખવાની છે પણ દીપાલી બેન કઈ સારું રેવા દે હે નહીં એવું લાગે દીપાલ તું એમ કઈ માને બધું કંકુ વાળું થાહે તો થાળી તૈયાર કરી નાખી છે અને હવે આપણે જવાનું છે શીતળા માને Thank you.
ખાવાનું જે જમવાનું હતું બાકી હતું તો જો આજ તો ખાલી ટાઢું જ ખાવાનું હોય ને જો હવે મેં જમવા બેસી ગયા છે બી પૂરી છે સાંજે બનાવેલી આ ઢોકળાને એવું અમે બધું બનાવી નાખ્યું હતું અગાઉ અને ભીંડાનું શાક છે અને બરસાદી છે અને આમાં દહીં છે આમાં રોટલી છે તો જો અમારે જમવાનું બાકી છે ખાવાનું તો હવે હાલો અમે બધા જમી લેવી દહી ને પૂરી ને શાક ને રોટલી ને બધું જો લઈને બેસી ગયા છે બી ખાવાનું કઈ ખાધું નથી એટલે એમાં દીપાલી ને બહુ ભૂખ લાગી છે કા દીપાલી આ તો અમારો આજનો વિડીયો અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતા